નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 છે એ ચેપ્ટર 2 નું રિવિઝન કરીશું. એમાં કેટલા કેવા પ્રશ્નો સોલ્વ કરીશું કે જે પ્રશ્ન ચેપ્ટર છે ચેપ્ટર ની બધી થિયરી તૈયાર કરવા છતાં પણ કોઈ વખતે ઈઝીલી સોલ્વ નથી કરી શકતા. ઘણા બધા વિદ્યાર્થીઓને એ સોલ્વ કરવામાં તકલીફ પડે છે. આ પ્રશ્ન આગળ બોર્ડ એક્ઝામ વગેરેમાં પૂછાઈ શકે છે. એવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. આ પ્રશ્નો એવા છે કે આ પ્રશ્નો સોલ્વ કરવાથી આપણે જે થિયરી તૈયાર કરી છે એ વધારે પાકી થશે, કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થશે. તો એવા કેટલાક પ્રશ્નો છે, આપણે પ્રશ્નો રિવિઝન છે રિવિઝનમાં આપણે સોલ્વ કરીશું. પહેલો આપણને પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન બોર્ડ પર લખી લો. W1 R T
W2 RT sigma M2 અને અહીંયા આગળ આ કોના માટે છે યુરિયા માટે છે અને આ કોના માટે છે MC યુરિયા અને આ છે MC ચાલો આ યુરિયા સાથે સુયોજન કે વિયોજન નથી તો લાઇ બરાબર શું કરી દેશું પણ W1 યુરિયા માટે દળ કેટલું છે 12 એટલે અહીંયા પણ 12 R R કેન્સલ થશે P P કેન્સલ થશે બંને બાજુ હા એટલે અહીંયા કશું બીજું લખવાનું છેદમાં M1 M1 એટલે યુરિયા છે યુરિયાનું આણ્વીય દળ તો યુરિયાનું આણ્વીય દળ કેટલું હશે આપણને ખબર છે 60 ગ્રામ મોલ ઇનવર્સ ને તો ગણી લેવાનું યુરિયાનું સૂત્ર શું NH2CONH2 પાસે અને આ NaCl માટે લખવું છે તો એને M2 કહીએ એ તમામ ખબર જ છે 58.5 ગ્રામ મોલ ઇનવર્સ એટલે અહીંયા આપણે M1 લખવાનું છે M1 એટલે યુરિયાનું આણ્વીય દળ એટલું થશે પાલો V1 લખો છે તો V1 પ્રતિ પરસેન્ટ 2 લીટર તો અહીં 2 લખી દીધો NaCl I એટલે કેટલા થશે NaCl માટે 2 થશે W2 W2 એટલે શોધવાનું છે NaCl નો દર એટલે અહીંયા W2 લખી દીધો NaCl નો આણ્વીય દર M2 M2 કેટલું થશે 58.5 એટલે અહીંયા લખી દીધો 58.5 અને પર V2 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 કેટલું છે 10 કેજી એટલે અહીંયા આપણે લખીશું જવાબ હવે સૂત્ર કરતા મારે ડબલ ટુના સૂત્ર કરતા મારે ડબલ ટુ બરાબર બાકી નું બધું સામે લઈ જઈએ તો આ 12 આ ગુણ્યા લઈ લેશું 58.5 એના ગુણ્યા 10 એના છેદમાં 60 પછી 2 અને પછી હા એને બધું કેન્સલ કરતા જઈશું તો અહીંયા જોઈએ આપણે 12 5 60 5 2 10 2 2 કેન્સલ 58.5 ભાગ્યા 2 એટલે 25 W2 આ આટલા ગ્રામ છે અને વાસ્તુ કરવાનું કે 29.25 ગ્રામ જેટલો NaCl લેવામાં આવે અને 10 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો એ યુરિયાના દ્રાવણ સાથે સમવિસ્તારી થશે તો આપણે ખબર હતી ખબર હતી યુરિયા છે યુરિયાનો અભિસરણ દ્રાવણ અને NaCl નો અભિસરણ દ્રાવણ બંને સરખું હોવું જોઈએ તેના માટે π1 એટલે દર છેદમાં પર હા તો
અહીંયા આપણે બે બધા આપેલું છે અભ્યાસ આપેલું છે અને યુક્તિ આપેલી છે તો પહેલા હું જ્ઞાન લખી લો હા જ્ઞાન બરાબર અને બીજું છે યુક્તિ છે તો અજ્ઞાત પદાર્થ માટે અને યુક્તિ માટે અજ્ઞાત પદાર્થ માટે આપણે પરસેન્ટેજ ડબલ્યુ બાય બી એ અજ્ઞાત પદાર્થ માટે 1.6% જેટલું છે અને યુરિયા માટે જોઈશું તો પરસેન્ટેજ ડબલ્યુ બાય બી 2.4% જેટલું છે ઉપરના પરસેન્ટેજ આપેલા છે આપણને બંને પદાર્થની ઘનતા આપેલી છે ઘનતા એક જ છે એટલે એમાં કોઈ ફેરફારવાનું નથી એટલે સરખું છે એવું કહેવા માંગે છે હા તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલા ગ્રામ હશે આપણે શોધવાનું છે એટલે એનું આણ્વીય દળ શોધવાનું છે એટલે આપણે N2 છે એ શોધવાનું છે સોરી અજ્ઞાત પદાર્થ આવેલો પહેલો છે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ એટલે આપણે અહીંયા M1 વખત M1 શોધવાનું છે અને યુરિયા છે યુરિયા માટે આપણે M2 લઈએ તો M2 બરાબર યુરિયાનું હશે 60 ગ્રામ મોલ ઇન્વર્સ જ્યારે જે આપણે હવે આગળ ગણતરી કરીશું તો હવે સમાવેશ આ રીતે હું આપણને કહી દીધેલું છે નોટ કે આપણે એ લઈ શકીએ પાઈ 1 બરાબર પાઈ 2 એટલે અહીંયા લઈશું આપણે યુરિયા છે યુરિયામાં આઈ બરાબર 1 થશે અને અજ્ઞાત પદાર્થ ખબર નથી કે આઈ ઇક્વલ 1 લઈને જ આપણે આગળ ગણતરી કરીશું તો આને આપણે લઈએ વેલ્યુ 1 આરટી અપોન M1 B1 અહીંયા આગળ લઈશું આપણે W2 R3 upon M2 અને હવે જો આ બંને માટે અચળાંક સરખો તાપમાન બંને માટે આગળ નથી એટલે ઉલ્લેખ નથી કરી કે સરખો હોય કે ના તો હવે બાકી રહેશે શું રહેશે તો કે W1 upon M1 B1 અને અહીં થશે W2 બરાબર M2 W1 by B1 અને 1 upon અને રદ અને W2 by M2 અને 1 upon W1 by B1 એટલે એ અજ્ઞાત પદાર્થ માટે આપણે લઈએ તો એટલું આપેલું છે 1.6 એટલે 1.6 M1 આપણે જાણવા શોધવાનું છે એટલે હું લખી દઉં છું M1 W2 by M2 અને W2 by M2 કોના માટે યુરિયા માટે તો એ કેટલું આપેલું છે 2.4 આપેલું છે અને B2 યુરિયા લખવામાં આવશે W by B1 માટે બાર અંદર પ્રમાણે આવશે W2 by B2 એમ બાર લેવાનું આને તો W2 by B યુરિયા માટે W by B છે 4 છે બોલો કે દીધું અને એટલે એમ માનીએ યુરિયા માટે દર કેટલું છે 60 તો અહીંયા આપણે 60 કરીશું M1 ના સૂત્ર કરતા બનાવી દઈશું તો M1 ના સૂત્ર કરતા બનાવીને અને આ બધું સમજાઈ ગયું બધાને તો આ થશે 1.6 ઇન્ટુ 60 ડિવાઈડ બાય 2.4 એટલે થશે 16 60 અને 24 8 16 અથવા 24 3 2 એટલે થઈ ગયો જવાબ M1 બરાબર 40 ગ્રામ મોલ ઇન્વર્સ અજ્ઞાત પદાર્થ છે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ હશે 40 ગ્રામ મોલ ઇન્વર્સ સ્ક્રીન પર દેખાય છે ઓકે તો અહીંયા આગળ આ રીતે આપણે અજ્ઞાત પદાર્થ માંગ્યો તો અહીંયા આગળ જ્યારે ગ્રહણ માટે સમાપિસા રીતે પણ એને ગ્રહણ માટે પરસેન્ટેજ આ રીતે આપેલા છે તો તે વખતે આ પરસેન્ટેજ છે એને આપણે શું કરવાના W/B ગણી અને પછી કેલ્ક્યુલેશન આપે તો તરત આપણને ધ્યાનમાં આવતું કે W/B એટલે આ ગણવાનું છે W/B એટલે આ એકનું આણ્વીય દળ આપે એકનું આણ્વીય દળ આપે તો અને બીજાનું આપણે શોધ આર અને એન નથી આપે આ ટોચના સરખો જોઈએ તાપમાન ઉલ્લેખ નથી તો તાપમાન બંનેના સરખા હોય અને આગળ ગણતરી કરવાની આ રીતે આપણે સ્કોર નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું
ઉત્પાદન બિંદુ 102.2 ડિગ્રી સેલ્સિયસ હશે અને પાણીનું મોલર ઉષ્ણતા નજાણ કેવી આપી દીધેલો છે આપણને 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ છે અને ઓપ્શન છે ઓપ્શન માં બોલું છું 1 મોલર NaCl ઓપ્શન બી 1 મોલર ગ્લુકોઝ ऑप्शन सी 1 मोलर NaCl और ऑप्शन डी 1 मोलर CH3COOH તમારે મનસેકર શું કરવાનું છે ગલુ કે બધામાં સાંદ્રતા 1 મોલર આપી દીધી છે એટલે દ્રાવણની મોલારિટી આપણે કે લઈએ છે 1 મોલર લઈએ છે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની નીચેના પૈકી કયા છેલ્લે દ્રાવણ ઉત્કલન બિંદુ આપેલું છે એટલે આપણે ઉત્કલન બિંદુ આપેલું છે તો દ્રાવણ ઉત્કલન બિંદુ આપેલું છે એનું નામ T એટલું આપેલું છે 102.2 ડિગ્રી સેલ્સિયસ હા તો એના ઉપરથી આપણે ડેલ્ટા T મળે છે કારણ કે આપણને સૂત્ર આપણી પાસે જે છે એ ડેલ્ટા T નું સૂત્ર છે બરાબર તો આપણે ડેલ્ટા T બરાબર લખી દઈએ કેટલું તો કે 102.2 છે એમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલન બિંદુ છે એ વાત કરી દેવાનું એટલે આપણે 102 પાણી કિલોગ્રામ મોલ એટલે કેવી આપી દીધેલો છે એટલે આ થઈ ગયું આ થઈ ગયું આ દરેક દ્રાવણની મોલારિટી છે એ પણ આપણને ખબર છે બધામાં પણ મોલ લીધેલું છે એટલે આપણે અહીંયા મોલારિટી બરાબર શું લઈ લઈશું કોણ લઈ લઈશું તો આપણને મૂલ્ય મળશે આઈ મળશે હવે પ્રશ્ન વાંચીએ મેં ગણિત કે વખત તમને કહ્યું પ્રશ્ન વાંચી છે તો પ્રશ્ન ઉપર કે આ વસ્તુ ખબર નહીં પડે કે આપણે શું શોધવાનું છે પણ જે આપેલું છે લખતા જઈએ ત્યારે પણ ઘણી વખત ટોર્ચ જે પણ આપે છે લખતા જઈશું તો આપણને રસ્તો મળશે આ ત્રણ વસ્તુ છે એટલે એનો અર્થ કે આપણે અહીંયા જે મૂલ્ય મળશે શું મળશે આયન આ તમે ધ્યાન રાખજો આયન ગ્લુકોઝ માટે આયન કરાવે તો લખી શકાય સોરી NaCl માટે 2 લખી શકાય ગ્લુકોઝ માટે 1 થશે અહીંયા પર NaOH NaOH અહીંયા કર દે હા તો અહીંયા પર NaOH માટે 2 થશે અને CH3COOH છે આ વડે CH3COOH અને H+ એટલે પણ 2 થશે 2 આયન થશે તો CH3COOH અને H+ એટલે 2 આયન દ્રાવ્ય તરલ હોય
તો દ્રાવણની ફોર્માલિટી કેવી થશે પોટાશ એલમ છે એનું સૂત્ર આપેલું છે આપણને પોટાશ એલમ K2SO4 Al2SO4 ટ્વાઇસ અને આનો આણ્વીય દળ એટલે કે મોલર દળ આપણને આપેલો છે 948 ગ્રામ મોલ દિવસ અને આપણે શોધવાનું શું છે એની ફોર્મ્યુલા યાદ રાખવાના ક્ષાર અને તેના ફોર્માલિટી શોધવામાં આવે છે પોટાશ એલન છે એ પ્રકારનો ક્ષાર છે ક્ષાર છે અને તે વખતે દ્રાવણની સાંદ્રતા છે ફોર્માલિટીમાં ગણવામાં આવે છે તો આપણને મોલારિટીનું સૂત્ર ખબર છે મોલારિટી બરાબર શું દ્રાવ્ય પદાર્થ છે તેનું દળ છેદમાં તેનું આણ્વીય દળ અને ગુણ્યા પર પર મિલીલીટરમાં હોય તો એ 1000 વડે ગુણેલી છે બરાબર છે આ મોલારિટી છે ફોર્માલિટી તો સેમ કોપી પેસ્ટમાં ફોર્માલિટી બરાબર છે તો કે દ્રાવ્ય પદાર્થનું દળ છેદમાં અહીંયા આગળ જે MWT છે ત્યાં આગળ સૂત્ર દળ બની જાય અથવા તો સૂત્ર બરાબર છે ઇન્ટુ V અને ઇન્ટુ અહીંયા આગળ આપણે સ્વ નથી કરી શકતા પણ વિચારવું પડે આનાથી આપણો કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ પણ શું કરશે વધારે